લક્ષણાના પ્રકારોની સદૃષ્ટાંત ચર્ચા કરીએ. લક્ષણા તેન ષડ્વિધા એ સંસ્કૃતમાં પૂછાઈ શકે. તો લક્ષણાની વ્યાખ્યા આપ્યા પછી હવે મમતાચાર્ય લક્ષણાના પ્રકારોની ચર્ચા કરે છે. લક્ષણા પ્રવર્તનની ત્રીજી શરત રૂઢિ અથવા પ્રયોજનને આધારે તેના મુખ્ય બે પ્રકારો છે, રૂઢિલક્ષણા અને પ્રયોજનવતી લક્ષણા. મમ્મટ અહીં માત્ર પ્રયોજનવતી લક્ષણાના પ્રકારોની ચર્ચા કરે છે. તો એમાં પ્રયોજનવતી લક્ષણાના મુખ્ય બે પ્રકાર છે, શુદ્ધા અને ગૌણી, જેમાં શુદ્ધા લક્ષણને ચર્ચા કરીએ, જ્યાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્ય સિવાયના અર્થાત કાર્યકારણ, અવયવ, અવયવિભાવ વગેરે સંબંધો હોય ત્યાં શુદ્ધા લક્ષણા બને છે. જેમ કે ગંગાયામ ઘોષઃ, અહીં ગંગા પ્રવાહ અને ગંગા તટ વચ્ચે સામીપ્ય સંબંધ રહેલો છે માટે તે શુદ્ધા લક્ષણાનું દ્રષ્ટાંત બને. શુદ્ધાના મમતાચાર્ય ચાર પ્રકારો આપે છે. એમાં પહેલું છે ઉપાદાન લક્ષણા, બીજું છે લક્ષણ લક્ષણા, ત્રીજું છે સારોપા લક્ષણા, ચોથું સાધ્ય અવસ્થાના લક્ષણા. એમાંથી ઉપાદાન લક્ષણ વિશે ચર્ચા કરીએ. સ્વસિદ્ધયે પરાક્ષેપઃ, એટલે કે અહીં વપરાયેલા શબ્દની પૂર્ણ સ્પષ્ટતા માટે વાચ્યાર્થ ઉપર અન્ય અર્થનો આરોપ કરવામાં આવે ત્યારે ઉપાદાન લક્ષણા બને છે. જેમ કે કુંતાઃ પ્રવિશંતિ, એટલે કે ભાલાઓ પ્રવેશે છે. અહીં ભાલાઓ અચેતન હોવાને કારણે પોતાની જાતે કેવી રીતે પ્રવેશી શકે એ થોડું વિચારવા જેવી વાત. એટલે અહીં કુંતાઃ ઉપર કુંતા ધારીણ પુરુષાઃ એવો આરોપ કરવામાં આવે છે. આમ અહીં કુંતાઃ શબ્દ પોતાના અર્થનો ત્યાગ કરતો નથી પણ તેમાં વધારો કરે છે. અહીં ભાલાઓ અને ભાલાધારી પુરુષો વચ્ચે સાહચર્ય સંબંધ રહેલો છે. આથી આ શુદ્ધા ઉપાદાન લક્ષણાનું ઉદાહરણ થયું. આમ અહીં શબ્દ પોતાનો વાચ્યાર્થ ગુમાવતો નથી અને તે કારણે કેટલાક તેને યોગ્ય રીતે અજહત સ્વાર્થ કે અજહલ લક્ષણા કહે છે. ત્યારબાદનું બીજું છે એ લક્ષણ લક્ષણા. તો એના ઉદાહરણ તરીકે છે પરાર્થમ સ્વસમર્પણમ, એટલે કે જ્યાં લક્ષ્યાર્થની સિદ્ધિ માટે વાચ્યાર્થનો લોપ થાય છે ત્યાં લક્ષણ લક્ષણા બને છે. જેમ કે ગંગાયામ ઘોષઃ, ગંગા પ્રવાહે વાચ્યાર્થનો લોપ થાય છે. ગંગા તટ એવો લક્ષ્યાર્થ સમજાય છે. વળી ગંગા અને ગંગા તટ વચ્ચે સામીપ્ય સંબંધ રહેલો છે. આમાં શુદ્ધા લક્ષણા લક્ષણાનું લક્ષણ છે, શુદ્ધા લક્ષણ છે લક્ષણાનું ઉદાહરણ થયું. ત્યારબાદ શુદ્ધા સારોપા લક્ષણા, તો એની વ્યાખ્યા કહે છે સારોપાન્યા તો યત્રોક્તો વિષય વિષયસ્થતા, એટલે કે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થનો સ્પષ્ટ ઉલ્લેખ હોય છે. વિષય ઉપમાન લક્ષ્યાર્થ અને વિષય ઉપમેય વાચ્યાર્થ બંને સમાન વિભક્તિ આવે છે. વાચ્યાર્થ લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યતર સંબંધો આવે છે. જેમ કે ઘી આયુષ્ય છે અને ઘી આયુષ્યનું કારણ છે, એટલે કે આયુર્ઘૃતમ એવું આપણે સંસ્કૃતમાં અહીં સમજાવે છે. અહીં આયુષ્ય અને ઘી બંનેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બંને વચ્ચે કાર્યકારણ સંબંધ છે માટે આ શુદ્ધા આરોપા લક્ષણાનું ઉદાહરણ થયું. એક કાર્યકારણના સંબંધ અર્થે એક ઉદાહરણ જોઈએ તો કહી શકાય ઘડો અને એમાં રહેલો આકાર, એટલે ઘટાકાષ્ઠ અને પટાકાષ્ઠ. તો આકાર સંપૂર્ણ રીતે આકાશને પણ આકાર કહી શકાય છે પણ એને ઘડાના સ્વરૂપમાં અથવા ઘડાના આકારમાં બાંધીએ તો એ ઘડાનો છે એ આકાર છે એ ઘટાકાશની અંદર થઈ શકે છે. એટલે કાર્યકારણનો સંબંધ છે જાણી શકાય છે. ત્યારબાદનું આપણે કહીએ છીએ કે શુદ્ધા સાધ્ય વસાના લક્ષણા વિષયાંત કતેસ્મિન સાત સાધ્ય વસાનિકા, એટલે કે વાચ્યાર્થ લક્ષ્યાર્થમાં ભળી જાય છે. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્ય સંબંધ હોય છે. જેમ કે આયુર્વેદમ આજ આયુષ્ય છે, આજ આયુષ્યનું કારણ છે. અહીં ઘીનો વાચ્યાર્થનો સમાવેશ આયુષ્યમાં લક્ષ્યાર્થમાં થઈ ગયો છે. બંને વચ્ચે કાર્યકારણ સંબંધ છે માટે આ શુદ્ધા સાધ્ય વસાના લક્ષણાનું દ્રષ્ટાંત થયું. ગૌણી લક્ષણા, જ્યાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્ય સંબંધ હોય ત્યાં ગૌણી લક્ષણા બને છે. જેમ કે મોહન ગધેડો છે, અહીં મોહન અને ગધેડામાં જડતા, મૂર્ખતા, મંદતા વગેરે ગુણો સમાનપણે રહેલા હોવાને કારણે બંને વચ્ચે સાદૃશ્ય બનશે માટે આ ગૌણી લક્ષણાનું ઉદાહરણ બને છે. મમ્મટ ગૌણી લક્ષણાનું મુખ્યત્વે બે પ્રકાર આપે છે. પહેલો પ્રકાર છે સારોપા લક્ષણા, બીજું છે સાધ્ય વસાના લક્ષણા. એમાં ગૌણી સારોપા લક્ષણા
વાચ્યાર્થ લક્ષ્યાર્થનો વિષય અને વિષયનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. બંને સમાન વિભક્તિમાં આવે છે, બંને વચ્ચે સાદ્રશ્ય સંબંધ હોય. જેવી રીતે ગોરવાહિક વાહિક આખલો છે અથવા વાહિક આખલા જેવો છે, તો અહીં વાહિક અને આખલો એ બંનેનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. બંનેના જડતા મંદતા અને સમાન ગુણો વગેરે રહેલા હોવાને કારણે બંને વચ્ચે સાદ્રશ્ય સંબંધ છે, માટે આ ગૌણી આરોપા લક્ષણાનું ઉદાહરણ બની શકે છે. ત્યારબાદ કહે છે ગૌણી સાધ્યવસાના લક્ષણા. તો વાચ્યાર્થ લક્ષ્યાર્થમાં અહીં ભળી જાય છે, બંને વચ્ચે સાદ્રશ્ય સંબંધ હોય. જેમ કે આ આખલો છે ગૌરયમ, આ આખલા જેવો છે, અહીં વાહિકનો ઉલ્લેખ થતો નથી. બંને વચ્ચે જડતા મંદતા વગેરે ગુણોનું સામ્ય હોવાને કારણે સાદૃશ્ય સંબંધ છે, માટે આ ગૌણી શાદ્ય વસાના લક્ષણાનું દૃષ્ટાંત થયું. આમ મમટાચાર્ય શુદ્ધા લક્ષણાના ચાર અને ગૌણી લક્ષણાના બે પ્રકાર મળી લક્ષણાના કુલ છ પ્રકારો આપે છે, જે નીચે પ્રમાણે છે, જે આપણે એક વખત જોઈ શકીએ છીએ. તો ઉપાદાન લક્ષણા, લક્ષણ લક્ષણા, શુદ્ધા સારોપા લક્ષણા, શુદ્ધા સાધ્યવસાના લક્ષણા, ગૌણી સારોપા લક્ષણા અને ગૌણી સાધ્યવસાના લક્ષણા. આમ મમ્મટ આ જ છ પ્રકારોનો ઉલ્લેખ કરતા નોંધે છે, લક્ષણા તે નસળવિધા, એટલે જે આપણે આ ચાર લક્ષણો વિશે ચર્ચા કરી, ગૌણી સારોપા લક્ષણા અને ગૌણી સાધ્યવસાના લક્ષણા, જેની પણ આપણે આની અંદર ઉદાહરણની સાથે ચર્ચા કરી.